Digambara, Digambara, Shri Padvallabha Digambara. Padvallabha Digambara 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 Shri 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 Padvallabha Digambara Shantam Yogindravaryam Dvijakulatilakam Shrotriyam Brahmanishtham Dattatreyam Smarantam Janaitaniratam Sachidanandamagnam Siddham Reva Tatastham Nijapararahitam Nityamattavadhutam Santam Nareshwarastham Madhitakalimalam Pandurangam Namah Kantam Karunyapurnam Guru Charanayugam Sevamanam Nirigam Shantam Ranga Shayagnam Smitayuta Vadanam Shweta Kurcham Suhasyam Dantam Dinat Bandhum Sharanagata Jana Prarthanam Puriyantam Vande Prema Vadhutam Guru Radaya Saru Jeevasantam Chintana Shri Gurudeva Datta Paramahansa Parivrajakacharya Shri Vasudevanand Saraswati Tembe Swami Virachit Shri Dattstava Stotram
આ સ્તોત્રની રચના અનુષ્ટુપ છંદમાં થઈ છે, એટલે એને દત્તબાવણીના સારંગ રાગમાં ગાવામાં આવ્યું છે કે જેથી બધા ભક્તો સરળતાથી ગાઈ શકે. શ્રી દત્તસ્તવ સ્તોત્ર અત્યારના સંજોગો માટે ખૂબ જ અગત્યનું છે. શ્રી ટેમ્બે સ્વામી ત્રીજા શ્લોકમાં લખે છે, આ સ્તોત્રથી જે શ્રી દત્તની સ્તુતિ કરે છે તેનાથી મહામારી, કોલેરા અને અન્ય રોગો નાશ પામે છે. સ્વામી મહારાજે ખાસ મહામારી અને ત્યારબાદ વિષુચિકા શબ્દ વાપર્યો છે, જેનો અર્થ છે મરાઠી, સંસ્કૃત અને ઇંગ્લિશ ડિક્શનરી મુજબ કોલેરા થાય છે. ત્યારબાદના શ્લોકમાં સ્વામી મહારાજ ખૂબ જ સ્પેસિફિકલી જણાવે છે, સંગજા દેશ કાલોત્થા અપી સાંક્રમિકા ગદાહા, એનો અર્થ છે સંગથી ઉત્પન્ન દેશ અને કાળથી થયેલા અને અન્ય જગ્યાએથી સંક્રમણ કરી આવેલા રોગો, અને પછી કહે છે શામ્યંતિ યત સ્મરણતો દત્તાત્રેયમ નમામિતમ, જેના સ્મરણથી શાંતિ પામે છે તેવા દત્તાત્રેયને હું નમું છું. આ સ્તોત્રની રચના વિશેની માહિતી માણગાવથી શ્રી આદરણીય શ્રી ત્રિવેણીબેન લક્ષ્મણ થીટે તરફથી મળી છે. ત્રિવેણીબેન સ્વામી મહારાજના સાહિત્ય ઉપર ખૂબ જ કાર્ય કરી રહ્યા છે. એમના જણાવ્યા મુજબ શ્રી સ્વામી મહારાજે 19મો ચાતુર્માસ મહારાષ્ટ્રમાં ઈસવીસન 1909માં શ્રી ક્ષેત્ર પવનીમાં કર્યો. તત્પશ્ચાત નૃસિંહવાડી ક્ષેત્ર આવ્યા, ત્યાં 4.5 મહિના રહ્યા. શ્રી દત્તપ્રભુની આજ્ઞાથી શ્રી સ્વામી મહારાજ દક્ષિણ દિશા તરફ નીકળ્યા. ત્યાં ગુર્લ હોસુર, જે કર્ણાટકમાં આવ્યું છે, ત્યાં આવ્યા. ત્યાં શ્રી કૈવલ્યાશ્રમ સ્વામીજી રહેતા હતા. એમની વિનંતીથી ટેમ્બે સ્વામીએ ત્યાંના ચિદમ્બરનાથ મંદિરમાં મુકામ કર્યો. નૃસિંહવાડીના થોડાક પૂજારીઓ ટેમ્બે સ્વામીના દર્શને આવ્યા. એમણે સ્વામીજીને વિનંતી કરી કે રોગાદિ નષ્ટ કરવા માટે અને સંકટ દૂર કરવા માટે કોઈ સ્તોત્રની રચના કરી આપો તો ખૂબ સારું. ટેમ્બે સ્વામીએ ભક્તોને માટે અને સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે શ્રી દત્તસ્તવ સ્તોત્રની રચના કરી. આ સ્તોત્ર રોગ, બાધા, મહામારી નષ્ટ કરે છે અને જીવનનો ઉદ્ધાર કરે છે. આ સ્તોત્રમાં દૈવી શક્તિ પણ છે. આટલી માહિતી માણગાવથી આદરણીય શ્રી ત્રિવેણીબેને આપી છે, તો એમને આપણા સૌ તરફથી ગુરુદેવ દત્ત અને વંદન. ફાગણવદ 12 એટલે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી ટેમ્બે સ્વામીના શિષ્ય પરમ પૂજ્ય શ્રી યોગાનંદ સરસ્વતી ઉર્ફે શ્રી ગાંડા મહારાજની પુણ્યતિથિ. તો આજના પવિત્ર દિવસે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના શ્રી ચરણોમાં, પરમ પૂજ્ય શ્રી ગાંડા મહારાજના શ્રી ચરણોમાં, પરમ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ અને પરમ પૂજ્ય પ્રેમવદૂત મહારાજશ્રીના શ્રી ચરણોમાં શ્રી દત્તસ્તવ સ્તોત્ર સમર્પિત કરીએ અને પ્રાર્થના કરીએ કે દત્ત ભગવાનના આ સ્તોત્રરૂપી પાઠથી સમસ્ત વિશ્વને મહામારીમાંથી મુક્ત કરે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વિરચિત શ્રી દત્તસ્તવ સ્તોત્ર. આ સ્તોત્રને પાથેમાં શાંતિ સ્તોત્ર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તો આનું હું ગુજરાતીમાં અનુવાદ વાંચીશ, જે આપણા મુરબ્બી ધીરુકાકાએ શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટની પુસ્તિકામાં કર્યું છે. તો શ્લોક બાય શ્લોક છે એનું. તો પ્રથમ શ્લોકનું ભાષાંતર છે ને ત્યારબાદ બીજા 9 શ્લોક સુધી કન્ટિન્યુઅસ છે. તો જેના સ્મરણ માત્રથી ભૂત, પ્રેત, પિશાચ વગેરે દૂરથી પલાયન થાય છે તે દત્તાત્રેયને હું નમું છું. જેના સ્મરણથી દૈન્ય, પાપ અને તાપ નાશ પામે છે તથા ભય, ગ્રહોની પીડા અને દુઃસ્વપ્નનો નાશ થાય છે તે દત્તાત્રેયને હું નમું છું. દરાજ, સ્ફોટક, કુષ્ઠ વગેરે તથા મહામારી, કોલેરા અને અન્ય રોગો નાશ પામે છે તે દત્તાત્રેયને હું નમું છું. આ શ્લોક નંબર 3 અને 4 એ અત્યારની પરિસ્થિતિને ખૂબ જ બંધ બેસતા બેસે છે અને આપણને આમ ખરેખર આપણા ગુરુ મહારાજ સ્વામી મહારાજ પર ગર્વ થાય કે આટલા વર્ષો અગાઉ લખાયેલું સ્તોત્ર એમાં 4 નંબરનું છે તો એકદમ જ બંધ બેસતું છે. એમાં સ્વામી મહારાજ લખે છે, જેના સ્મરણથી સંગથી ઉત્પન્ન દેશ અને કાળથી થયેલા અને અન્ય જગ્યાએથી સંક્રમણ કરી આવેલા રોગો, જેના સ્મરણથી શાંતિ પામે છે તેવા દત્તાત્રેયને હું નમું છું. સાપ વીછી કરડ્યા હોય
તેવા ઝેરથી દુઃખી થનાર મનુષ્યોને જેનું નામ શાંતિ આપનાર તેવા દત્તાત્રેયને હું નમું છું. ત્રિવિધ ઉત્પાતનું શમન કરનાર, આપણે દત્તબાવનીમાં આધિ વ્યાધિ ઉપાધિ જે કહીએ છીએ તે, વિવિધ અરિષ્ટોના નાશક તથા જેનું નામ ક્રૂર ભયને હરનાર છે તેવા દત્તાત્રેયને હું નમું છું. જેનું કીર્તન વેરીઓ વગેરે કરેલા પ્રયોગો અને દેવોની બાધાઓ નાશ કરે છે તેવા દત્તાત્રેયને હું વંદું છું. જેના શિષ્યના સ્મરણ માત્રથી ગયેલું નષ્ટ થયેલું વગેરે મળી જાય છે અને જે ઈશ્વર અને સર્વ બાજુથી રક્ષણ કરનાર છે તે દત્તાત્રેયને હું નમું છું. જય લાભ યશ ઈચ્છિત આપનાર ભોગ મોક્ષ પ્રદ શ્રી દત્તની એ સ્તુતિ જે કરે છે તે દત્તનો પ્રિય થશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી દત્તસ્તવ સ્તોત્ર ઇઝ કમ્પોઝડ બાય પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી ટેમ્બે સ્વામી ઇન અનુષ્ટુપ છંદ ઓર મીટર. એઝ ઇટ ઇઝ કમ્પોઝડ ઇન અનુષ્ટુપ છંદ, વી મેડ એન એટેમ્પ્ટ ટુ સિંગ ઇટ ઇન ધ સેમ રાગ ઇન વિચ વી સિંગ દત્તબાવની, વિચ ઇઝ સારંગ રાગ. ટેમ્બે સ્વામી સેઝ ઇન થર્ડ શ્લોક that whoever worships Shri Datta with full faith, then epidemic, cholera, all the diseases will get destroyed. Tembe Swami specifically says in fourth shloka that originate from companionship country and time and emerge from other places via infection comes by remembering whom I bow to that Dattatreya. The information about this stotra has been sent by respected Shri Triveni Ben Lakshman Thite from Mangao. Triveni Ben is working on Tembe Swami's literature work in Mangao. The information is, Tembe Swami did 19th Chaturmas in 1909 in Shri Kshetra Pavani. Then after, Tembe Swami came to Nosiwadi Kshetra. There he stayed for 4.5 months. As per Datta Prabhu's guidance, Tembe Swami started going towards south. There he came to Gurla Hosur, which is in Karnataka, where Kaivalyashram Swamiji was living. Upon his request, Tembe Swami stayed at Chidambarnath temple. There few priests from Nosiwadi came for the darshan of Swami Maharaj. They requested him to write a stotra which can protect them from epidemic and other diseases. On their request, Tembe Swami composed Shri Dattastava Stotra for them and entire mankind. This stotra destroys diseases and epidemic. This stotra has spiritual power, by that uplifts the life of bhakta and devotees. Previous information is given by respected Triveni ji, our Gurudev Dutt, and pranam to her. Phaganvad Baras is the death anniversary of Paramahansa Parivrajakacharya Shri Vasudevanand Saraswati Tembe Swami's disciple Parampuja Shri Yogananda Saraswati, that is Shri Gandamaraj. On this auspicious day, we will dedicate Shri Dattastava Stotra at the lotus feet of Paramahansa Parivrajakacharya Shri Vasudevanand Saraswati Tembe Swami, Parampuja Shri Ganda Maharaj, Parampuja Shri Rangavadut Maharaj and Pujya Premavadut Maharaj, with this prayer of Lord Dattatreya to relieve this world from the current epidemic. Avadhut Chintan Shri Gurudev. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી વિરચિત ટેમ્બે સ્વામી વિરચિત શ્રી દત્તસ્તવ સ્તોત્રમ. ધીસ સ્તોત્ર ઇઝ ઓલ્સો ડેઝિગ્નેટેડ એઝ શાંતિ સ્તોત્રમ ઇન બુક પાથે. આઈ વિલ બી રીડિંગ ધ ટ્રાન્સલેશન વિચ ઇઝ બીન ડન બાય અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ. આઈ વિલ બી રીડિંગ ધ ટ્રાન્સલેશન ઓફ 9 શ્લોકસ. બાય રિમેમ્બરિંગ હોમ ઘોસ્ટ્સ ડીમન્સ એન્ડ વેમ્પાયર રન અવે, I bow to that Dattatreya. By remembering whom, poverty, sin and stress get destroyed and fear, pain of the planets and nightmare get destroyed, I bow to that Dattatreya. Ringworm, explosive, leprosy, etc. and epidemic, cholera and other diseases get destroyed, I bow to that Dattatreya. Originated from companionship country and time and emerged from other places via infection, comes by remembering whom I bow to that Dattatreya. This is more relevant to the current situation.
whose name gives peace to those humans who have been bitten by snake, scorpion, and are feeling sorry by their venoms, I bow to that Dattatreya. Who calms three kinds of catastrophes, we recite in Dattabavani, Aadhi, Vyadhi, Upadhi. Who destroys various kinds of evils, and whose name is such that destroys cruel fear, I bow to that Dattatreya. Whose praise destroys black magic performed by foes, etc., and destroys obstacles of deities, I praise that Dattatreya. Remembering whose disciple only makes all that was lost, destroyed, etc., received back, and who is the God and protector from all the sides, I bow to that Dattatreya. The one that gives victory, benefit, fame, desired objects, whoever worships with such a praise of Shri Datta, that gives indulgence and liberation, that will become beloved to Datta. Avadhut Chintana Shri Gurudeva. अवधूत चिंतन श्री गुरुदेव दत्त परमहंस परिव्रजकाचार्य श्री वासुदेवानंद सरस्वती टेंबे स्वामी विरचित श्री दत्तस्तव स्तोत्रम। ये स्तोत्र की रचना श्री टेंबे स्वामी ने अनुष्टुप छंद में की है, जिससे उसे दत्तबावनी के राग में सारंग राग में गाया गया है कि हर भक्त को गाने में कठिनाई ना हो। श्री दत्तस्तव स्तोत्र आज के समय में बहुत ही उपयोगी है। श्री टेंबे स्वामी तीसरे श्लोक में लिखते हैं, ये स्तोत्र से जो श्री दत्त की स्तुति करता है उसे महामारी, कॉलेरा और अन्य रोगों का नाश होता है। स्वामी महाराज ने महामारी और उसके बाद विषुचिका शब्द का उपयोग किया है। विषुचिका शब्द का अर्थ है कॉलेरा। उसके बाद के श्लोक में स्वामी महाराज बहुत गहराई से कहते हैं, संगजा देश कालोत्था अपि संक्रमिका गदाहा। उसका अर्थ है पास वाले देश, समय और दूसरी जगह से संक्रमण करके आए हुए रोग। बाद में कहते हैं, शाम्यन्ति यत् स्मरण तो दत्तात्रेयम् नमामितम्। उसका अर्थ है जिनके नाम स्मरण से शांत होते हैं वो दत्तात्रेय को मैं नमन करता हूँ। श्री दत्तस्तव स्तोत्र की रचना के बारे में इन्फॉर्मेशन माणगांव से आदरणीय श्री त्रिवेणी बेन लक्ष्मण थीटे की मदद से मिली है। श्री त्रिवेणी बेन माणगांव में स्वामी महाराज के साहित्य पर काम कर रहे हैं और वो बताते हैं, श्री स्वामी महाराज ने 19वां चातुर्मास महाराष्ट्र में ईस्वी सन 1909 में श्री क्षेत्र पौनी में किया था। तत्पश्चात स्वामी जी नृसिंहवाड़ी क्षेत्र आए, वहाँ 4.5 महीने रह गए थे। श्री दत्त प्रभु की आज्ञा से स्वामी जी दक्षिण दिशा की और निकले। वो गुरल होसु जो कर्नाटक में है इस स्थान पर आ गए। यहाँ कैवल्याश्रम स्वामी जी रहते थे। उनकी विनंती अनुसार वहां वे चिदंबरनाथ मंदिर में रहे। कुछ पुजारी लोग नृसिंहवाड़ी क्षेत्र से श्री स्वामी जी के दर्शन के लिए आए थे। उन्होंने स्वामी जी को कहा, रोगादि नष्ट करने के लिए और संकट दूर करने के लिए कुछ स्तोत्र की रचना कीजिए। इन भक्तों के लिए और समस्त मानव जाति के लिए उन्होंने श्री दत्तस्तव स्तोत्र की रचना की। ये स्तोत्र रोग बाधा महामारी नष्ट करता है और जीवन का उद्धार भी करता है। इसमें दैवी शक्ति भी है। इतनी सुंदर इन्फॉर्मेशन माणगांव से श्री आदरणीय श्री त्रिवेणी बेन ने दी है। हम सबकी ओर से श्री त्रिवेणी बेन को गुरुदेव दत्त और वंदन। फागुन वद बारस परमहंस परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती टेंबे स्वामी के शिष्य परम पूज्य श्री योगानंद सरस्वती, जिन्हें श्री गांडा महाराज भी कहते हैं, उनकी पुण्यतिथि है। तो इस पवित्र दिन पर श्री दत्तस्तव स्तोत्र परमहंस परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती टेंबे स्वामी, परम पूज्य श्री गांडा महाराज, परम पूज्य श्री रंगोदूत महाराज और पूज्य श्री प्रेमोदूत महाराज जी के श्री चरणों में हम सब समर्पित करते हैं और प्रार्थना करते हैं कि दत्त भगवान की ये स्तोत्र रूपी पाठ से पूरा विश्व महामारी से मुक्त हो। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अब हम स्तोत्र के हर श्लोक का हिंदी में अनुवाद सुनेंगे। जिनके स्मरण मात्र से भूत प्रेत पिशाच वगैरह दूर से ही पलायन चले जाते हैं,
चले जाते वो दत्तात्रेय को मैं नमन करता हूँ, जिनके नाम स्मरण से दैन्य पाप और ताप नाश होते हैं तथा भय ग्रहों की पीड़ा और दुःस्वप्न का नाश होता है, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। दरात, स्फोटक, कुष्ठ रोग वगैरह और महामारी कॉलेरा और दूसरे रोग जिनके नाम स्मरण से नाश होते हैं, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। पास वाले देश, समय और दूसरी जगह से संक्रमण से आए हुए रोग जिनके नाम स्मरण से शांत होते हैं, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। सर्प बिच्छू की काटने से उनके जहर से दुखी मनुष्यों को जिनका नाम स्मरण शांति देता है, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। आदि, व्याधि, उपाधि जैसे त्रिताप को शमन करने वाले, विविध अरिष्ट का नाश करने वाले और जिनका नाम क्रूर भय को भी हर लेता है, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। जिनका कीर्तन करने से वैरी लोग ने किए हुए प्रयोग और देवों की बाधाएं नाश होती है, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। जिनके शिष्य के नाम स्मरण से चला गया हुआ या नष्ट हुई चीज वगैरह मिल जाते हैं, वो दत्तात्रेय को मैं नमन करता हूँ। श्री दत्त की ये स्तुति करने से जय, लाभ, यश इच्छित प्राप्त होते हैं और भोग मोक्ष प्रद की प्राप्ति करके शिष्य श्री दत्त का प्रिय होता है। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। प्रेत पिशाचाद्या यस्य स्मरण मात्रतः दूरा देव पलायन्ते दत्तात्रेयं नमामि तं यन्नाम स्मरणादैन्यं पापम् तपश्च नश्यति वीति ग्रहार्ति दुःस्वप्नं दत्तात्रेयं नमामि तं ददृस्फोटक कुष्ठादि महामारी विशोचिका नश्यन्त्यन्ये रोगाश्च दत्तात्रेयं नमामि तं संगः जादेश कालोत्था अपि सांक्रमिका गदाः शाम्यन्ति यत् स्मरणतो दत्तात्रेयं नमामि तं सर्प वृश्चिक दष्टानां विशारतानां श
यन्नाम शान्तिहिदं शीघ्रं दत्तात्रेयं नमामि तं त्रिविधोत्पात शमनं विविधारिष्ट नाशनं यन्नाम क्रूरभीतिघ्नं दत्तात्रेयं नमामि तं वैर्यादि कृतमन्त्रादि प्रयोगा यस्य कीर्तनात् नश्यन्ति देवबाधाश्च दत्तात्रेयं नमामि तं यचिष्य स्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यः ईशः सर्वतः स्त्राता दत्तात्रेयं नमामि तं जयलाभ यशः काम दातुर्दत्तस्य यः स्तवम् भोगमोक्षप्रदस्येमं पठे दत्त प्रियो भवेत् इति श्री परमहंस परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती विरचितं दत्तस्तव स्तोत्रं संपूर्णम्। दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा
Digambara Shri Padavallava Digambara 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 Shri Padavallava Digambara 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 Shri Padavallava Digambara 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 Shri Padavallava Digambara Rukmai Nandan Om Rukmai Nandan Om